હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ કેસે હો આપ અંજલિ વિદ્યા મંદિર મેં આપ હાર્દિક સ્વાગત હૈ ધોરણ છ વિષય હિન્દી પાઠ સાત યી એક પરીક્ષા તેના લેખકનું નામ છે સુરેન્દ્ર અંચલ પ્રસ્તુત ઇકાઈ કે રચના કર प्रसिद्ध साहित्यकार श्री सुरेंद्र अंचल जी है अंचल जी ने एक अनेक एकांकी कविता रेडियो रूपक कहानी आदि की रचना की है जीवन में शिक्षा का बहुत महत्व है मनुष्य के भीतर जो शक्तियाँ हैं उनका सही ढंग से उपयोग करना ही सच्ची शिक्षा है परीक्षा में ज्यादा अंक प्राप्त करना यह शिक्षा का मूल उद्देश्य नहीं है मगर वास्तविक जीवन में शिक्षा का उपयोग कर दिखाना है માનવતા બળી મૂલ્યવાન ચીજ છે ઈસ એકાઇ ઈસ એકાંકી કા પ્રમુખ ઉદ્દેશ્ય હે હવે શું કહે છે કે જીવનમાં શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે પરંતુ અને જે મનુષ્ય છે એ પોતાની શક્તિઓથી અને એના પોતાની રીતથી એની સાચો ઉપયોગ કરે તો સાચી શિક્ષા મળેલી એને કહેવાય પરીક્ષામાં ખાલી વધારે અંક એટલે કે વધારે માર્ક લેવા જ કાફી નથી વધારે માર્ક લાવવાથી કંઈ નથી થતું પરંતુ તમારે જે જીવનની જે પરીક્ષા છે એમાં તમે પાસ થઈ જાઓ તો તે તમે સાચી પરીક્ષા પાસ કરી એવું કહેવામાં આવે છે એટલા માટે શિક્ષાનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ હોય છે તો આ પાઠમાં આપણે એ જોવાનું છે એક નાનો બાળક છે એ કઈ રીતે પરીક્ષા પોતાના જીવનની પરીક્ષા પાસ કરે છે આપણે એ જોઈએ પ્રથમ દ્રશ્ય જો વિદ્યાર્થી મિત્રો તમારી બુકના પેજ નંબર થર્ટી છે સ્વરૂપે છે એટલે આપણે એવી રીતે એને ભજવશું ચાલો પ્રથમ દ્રશ્ય પડદા ઉઠતા હે બાજાર કા દ્રશ્ય કુછ લો ઇધર ઉધર આ જા રહે હે ચાલો આપણે પ્રથમ દ્રશ્ય જોઈએ અને પડદો ઉપાડીને જોઈએ તો શું તો કે બજારનું ચિત્ર અહીંયા દર્શાવેલું છે અને લોકો આમ તેમ જોઈ રહ્યા છે એક બાળક કંધે પે થેલા હાથ મેં બ્રશ બુટ પાલીશ બુટ પાલીશ એક રાહગીર છે બાબુજી જૂતે ચમકાડતું શાનદાર કર દુંગા શું કે છે તો કે એક છોકરો છે એ પોતાના ખંભા ઉપર થેલો રાખી જો તમને આ ચિત્રમાં દેખાય છે જે યલો રંગનો જે શર્ટ પહેરીને જે બાળક જઈ રહ્યો છે પોતાના ખંભા ઉપર થેલો રાખીને એ કહે છે બાબુજી બાબુજી બૂટ પાલિશ કરવા છે એક રાહગીર એટલે કે રસ્તા ઉપર ચાલતા વ્યક્તિઓને કહે છે કે હું તમારા જે ચપ્પલ છે એને સરસ મજાના કરી દઈશ શાનદાર એટલે કે સરસ ખૂબ જ સરસ ચમકાવી દઈશ રાહગીર નહીં રે પરેહટ શું કે છે ના ના આઘો આઘો જા જા પરેહટનો એટલે કે બૂટ પકડીને કે છે કે શું તો કે અરીસા જેવા તમારા બૂટ ચમકાવી દઈશ તમારું મોઢું જોઈ એમાં અને પછી મને પૈસા આપજો ખાલી બે રૂપિયા જ છે રાહગીર અરે હઠ જો તરફ ચીપક જાતા હૈ ભાગ રાહગીર કે પીછે બાળક ચલા જતા હૈ દુસરી ઓરસે એક હાકર અખબારોકાલી પછી રાહગીર શું કે છે તો કે અહીંથી હટ ઇક કે મારે નથી કરાવવા શું ઈ કે તું મારી પાછળ પડી ગયો છો પછી તે વયો જાય છે આગળ અને તે બાળકની પાછળ પાછળ એક જો તમને અખબાર લઈને એક વ્યક્તિ આવતો તમને દેખાય છે હાકર અખબાર હિલાતે એટલે કે અખબાર એટલે સમાજ પત્ર વેચવા વાળો आज की ताजा खबर भूकंप से गिरे मकानों का नवनिर्माण छात्राओं की फीस स्कूल के लड़कों ने डाकू पकड़ा आज की ताजा खबरें कुछ लोग अखबार खरीदने लगते हैं दूसरी ओर से चाय वाला बालक आता है ए, एक हाथ में बाल्टी जिसमें कप रखे हैं और एक हाथ में केतली तो के, पोते હાથમાં હલાવતો હલાવતો છાપું છે એ લઈને આવે છે અને એમ કે છે કે આજની તાજા ખબર એ છે કે ભૂકંપથી મકાન પડી ગયા એનું નવનિર્માણ થવાનું છે અને વિદ્યાર્થીઓની ફી માફ થવાની છે અને જે સ્કૂલના છોકરાઓ છે એને ડાકુને પગડો છે એ આજની તાજા ખબર છે અને પછી શું કીધું તો કે અને બીજી તરફથી તો કે એક ચાવાળો બાળક છે એ પોતાના હાથમાં શું છે તો કે એક હાથમાં બાલ્ટી છે અને એની અંદર શું રાખેલા છે કપ રાખેલા છે અને એક હાથમાં કેટલી છે દેખાય છે તમને અહીંયા ચિત્ર ઉપર ચાયવાલા ચાય ગરમ ચાય ગરમ ચાય એક બાળક અખબાર પડતા હોવા ચલતા ચલતા ચાય સે ટકરા જતા હૈ બાલ્ટી છીટકર ગીરતી હૈ દો તીન કપ બિખર જાતે હૈ હવે ચાવાળો આવે છે પછી એમ કહે છે ચા ગરમ ચા ગરમ એટલે એક વ્યક્તિ છે બાળક એ છાપું વાત તો વાત તો ન્યાથી નીકળે છે ત્યારે છે ને એ ઓલા જે ચાવાળા છોકરો છે એની પાસે તો કે એની સાથે ભટકાઈ જાય છે અને પછી શું કહેતો કે બાલ્ટી છે ને એ ભરેલી એ નીચે પડી જાય છે અને એમાંથી બે ત્રણ કપ છે એ નીચે વિખરાઈ જાય છે ચાયવાલા અંધા ક્યાં દેકર નહીં ચાલતા મેરા કપ તૂટ ગયે શું કહે છે ચાવાળો કે આંધળો છો કે શું જોતો નથી મારા કપ છે એ તૂટી ગયા બાળક ચલ ચલ ફૂટ્યા હશે પેટ ખરાબ દિયા ઓર ઉપર સે કરોપ જમા રહ હે દોનો લડતે ઝગડતે જાતે હૈ દૂસરી સે એક બુઢા અંધા ભિખારી બેસાખી કે સહારે આતા હે કટોરે મેં કૂચ પકોડિયા અમૃત રોટી કે ટુકડે રેજગારી આદિ હવે શું છે તો કે એ બાળકેને એમ કીધું કે ચાલ ચાલ અહીંથી કે મારું એક તો મારું પેટ ખરાબ કરી નાખવું એટલે કે ઢોળીને પેટ ખરાબ કરી નાખવું અને ઉપરથી પાર મારી ઉપર જ રોપ જમાવસ તો એવી રીતે બે બાજતા બાજતા જાય છે ત્યાં તો કે એક ઘરડો આંધ્રો ભિખારી છે એ પોતાની લાકડીના સહારે છે ને ત્યાં આવે છે 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 અને એમાં અંદર શું તો કે પકોડા અમૃત છે ને રોટલી છે એના ટુકડા છે એમાં ભરેલા છે ભિખારી બાબુજી ભૂખા હું મેરા સબક લૂંટ ગયા ભગવાન તુ ખૂબ બરકત દેગા ભગવાન તુરા ભલા કરેગા હવે જુઓ કે છે કે બધા પાસે ભીખ માંગે છે એક એક હું ભૂખ્યો છું અને મારું બધું લૂંટાઈ ગયું છે જો તમે મને આપશો તો તમને ભગવાન બરકત આપશે અને તમારું ભલું કરશે એક બાળક હાથ મેં કિતાબે પરેહટ ઇર તો સ્કૂલ કી દેર હો રહી ઓર ય સામને આ રહ્યો હું જબ મેં હાથ જેમ મેં હાથ ડાલકર પૈસે પેસે નિકાલ ગીનતા હૈ ય તો પિક્ચર કે ટિકિટ મેં બી અઠ્ઠાની કમ હે તું દેગા ચલા જાતા હે શું કહે છે ત્યાંથી એક છોકરો આવે છે પોતાના હાથમાં શું હોય છે પુસ્તક હોય છે અને એમ કે છે કે અહીંયા તો સ્કૂલે જવાની મોડું થઈ જાય છે અને તું પાછો સામે આવસ અને પછી પોતાના હાથમાં અલ પેન્ટના ખીચામાં છે જેબમાં એમાં હાથ નાખે છે તો એમ કે છે કે અહીંયા જોવે છે કે કેટલા પૈસા છે ગળે છે તો કે અહીંયા તો પિક્ચરની ટિકિટના એમાં શું કહેવાય આઠાની ઓછી છે શું તું મને આપીશ ભિખારી બેટા મેં અંધા હું બેસહારા હું મેં ભલા તુમ્મને ક્યાં દે સકતા હું સબકો દેનેવાલા તો વહી નીલી છત્રીવાલા હે એક બાળક સાઈકલ પર આકર બુઢે સે ટકરા જતા હે બુઢા ગિર પડતા હે લકડી ઓર કટોરા દૂર જા ગિરતા હે હવે ભિખારી એમ કે છે કે બેટા હું આંધળો છું અને બેસહાર એટલે કે અસહાય છું મારો કોઈ સહારો નથી અને હું તારું હું તને શું આપી શકીશ દેવાવાળો તો કોણ છે તો કે નીલી છત્રી ઉપર બેઠો ભગવાન એ છે એ દેવાવાળો છે એટલામાં તો એક બાળક છે એ સાયકલ ઉપર શું તો કે આવી અને જે ઘરડો વ્યક્તિ છે ભિખારી એને ટક્કર મારે છે સાયકલથી અને તે વ્યક્તિ છે એ પોતે નીચે પડી જાય છે અને એની લાકડી અને કટોરો બે ક્યાં તો કે આગળ દૂર પડી જાય છે ભિખારી ખીચકર ચીખ કર હાય રે મેરી ટાંગ ટૂટ ગઈ રે અબ ક્યા કરું રે હવે ભિખારી છે એ બિચારો રાડુ પાડીને બોલે છે કે હાય મારી ટાંગ પગ છે એ તૂટી ગયો હવે હું શું કરીશ સાઈકલવાલા કપડે ઝાડ કર સાઈકલ ઉઠાતા હૈ અંધા હૈ ક્યાં સામને આ ગયા ઇન ભિખારીઓને નાક મેં દમ કર રખા હે સ્કૂલ કી દર કરવા દેગા પરીક્ષા કા પહેલા દિન હૈ સાઇકલ પર જાતા હે એટલે કે વાળો પાછી ઊભો પોતાના કપડાં છે પોતે પડી ગયો હતું એટલે પોતાના કપડાં છે એ સાફ કરે છે અને કે છે પાછો સામે ઓલા ભિખારીને જ કે છે એ કે આંધળો છે કે શું તને ખબર નથી પડતી કે સામેથી આવ આવી રહ્યો છું અને પછી કે એ આ બધા ભિખારીઓએ છે એ નાકમાં દમ કરીને રાખ્યું છે એટલે કે હેરાન કરે છે બહુ અમને એમ અને એ કે એક તો સ્કૂલે જવા માટે મોડું થાય છે અને પરીક્ષાનો પહેલો દિવસ છે साइकिल पर जाता है साइकिल ऊपर ते जाई छे भिखारी पड़ा पड़ा हाय भगवान मेरी टांग टूट गई रे अरे कोई मुझे उठाओ कोई तो भला मनुष्य मुझे सड़क के किनारे बिठा दो ए लाला ए बाबू मुझे सड़क के एक तरफ ले चलो रे एक विद्यार्थी आता है हाथ में बसता है हमें सो कहते तो के ત્યાં પડ્યો પડ્યો એમ કે છે હે ભગવાન મારી મારો પગ છે એ તૂટી ગયો છે અને કોઈ તો મારી મદદ કરો મને કોઈ તો અહીંયાથી ઉપાડી દો મને કોઈ તો એ કે સારું માણસ હશે કે જે મને સડકની એટલે કે રસ્તાની ઓલી સાઈડ બેસાડી દે બધાને બોલાવે છે એ લાલા એ બાબુજી એવી રીતે બધાને રાડ પાડે છે કે મને કોઈ છે એ તો કે સડકના કિનારે બેસાડી દો ત્યાંથી એક વિદ્યાર્થી છે એ આવે છે विद्यार्थी अरे क्या हो गया बूढ़े बाबा टांग देकर अरे रे चोट ज्यादा लगी है कटोरे में पैसे रोटी आदि डालकर देता है लो बाबा यह रहा तुम्हारा कटोरा इसमें सात रुपया है हमें शू कह विद्यार्थी एम कहें अरे के शू थी गय बाजी के तुम्हारा पग तूटी गया है चे? तमने वारे लगे અને પછી કટોરામાં રોટલી પૈસા એ બધું નાખી અને એને આપી દેજે એ કે આ લ્યો બાબાજી આમાં તમારા સાત રૂપિયા છે ભિખારી કટોરા લેકર કરા કરાતા હોવા જીતે રહો બેટા ભગવાન તમે અચ્છે સે ઉત્તીર્ણ કરે મેરે રાજા બાબુ કો મુજે અંધે કી લકડી કહા હૈ બેટે મુજે સડક કે કિનારે કહી પેડ કે નીચે બિઠા દો ભલા હોગા તુમ્હારા શું કે છે ભિખારી કે કટોરા લઈ અને કરા હતા થઈને એટલે કે દર્દ ભરી અવાજ થી બોલે છે તેમ દીકરા જીવતો રે કે તું તો ભગવાન તને છે ઈ સાર નંબર થી પાસ કરશે અને પછી શું કે છે તો કે કે મારી લાકડી ક્યાં છે કે અને એક કામ કરીશ મારું કે તું મને સડકના કિનારે એટલે કે રસ્તાની સાઈડમાં મને એક વૃક્ષ નીચે બેસાડી દે મને ભગવાન તારું ભલું કરશે વિદ્યાર્થી લકડી તમાકો લો યહ રહી લકડી સ્કૂલ કી ઘંટી સુનાઈ દેતી હૈ અરે પહેલી ઘંટી લગ ગઈ હૈ આજ પરિક્ષા કા પહેલા દિન હૈ કિંંતુ ખેર બુઢે સે બાબા ઉઠો

કે છે કે આજે પરીક્ષાનો પહેલો દિવસ છે પરંતુ એ કે જવા દે કાંઈ વાંધો નહીં હું આ બાબાજી છે એને ત્યાં પહોંચાડીને પછી વયો જઈશ તો એમ કે છે કે અહીંયા હો બાબાજી તમને ફૂટપાથ ઉપર બેસાડી દો પરંતુ એના પગમાં વધારે લાગી હતી અને ખૂન એટલે કે લોહી નીકળતું હતું અને એની કલાઈ પોતે ઘડિયાળમાં જુએ છે કેટલા વાગ્યા અને પોતાને વિચારે છે કે એક બાજુ તો આ બાબાજી છે અને એક બાજુ આ મારી પરીક્ષાનો સમય છે હું શું કરું અંતમાં મેં અવાજ ગુંજતી હે ઇન્સાન કી સેવા સબસે પહેલાં કર્તવ્ય હે ઇન્સાન કી સેવા સબસે બધા ધર્મ હે પછી એના અંદરથી એક અવાજ આવે છે કે મનુષ્યની સેવા કરવી એ જ આપણું પહેલું કર્તવ્ય છે અને એ જ આપણો સૌથી મોટો ધર્મ છે વિદ્યાર્થી બાબા સે ચલો બાબા અસ્પતાલ તક પહોંચાડું વિદ્યાર્થી કહે છે કે હાલો બાબાજી હું તમને હોસ્પિટલ સુધી પહોંચાડી દઉં વિદ્યાર્થી સહારા દેકર લે જાતા હૈ વિદ્યાર્થી છે એને સહારો દઈ અને લઈ જાય છે હવે અહીંયા પહેલું દ્રશ્ય છે એ પૂર્ણ થાય છે આપણે આગળ વધીશું બીજા દ્રશ્ય તરફ પ્રધાન અધ્યાપક કક્ષ પ્રધાન અધ્યાપક કી તખતી કે પીછે પ્રધાન અધ્યાપકજી કુછ લિખતે અધ્યાપક આના હવે એનો કક્ષ છે આચાર્યનો અને હોય છે ત્યારે અધ્યાપક ત્યાં આવે છે અધ્યાપક સર પરીક્ષા શરૂ હો ગઈ હૈ દેવેન્દ્રસેન અભી તક અનુપસ્થિત હૈ એટલે કે સર પરીક્ષા ચાલુ થઈ ગઈ છે પરંતુ દેવેન્દ્રસેન જે અહીંયા અનુપસ્થિત એટલે કે ગેરહાજર છે પ્રધાન અધ્યાપક છાત્ર હૈ અરે ભાઈ કિસી કો સ્કૂટર લેકર ભેજો લેકિન ખેરો મેરે પાસ ફોન નંબર હૈ પહેલે પતા કર લેતા હું ફોન ઉઠાતા હૈ હવે જો એમ કે છે શું દેવેન્દ્ર સૂ વાત થઈ હશે મેધાબેન એટલે તો ખૂબ જ હોશિયાર એ તો હોશિયાર વિદ્યાર્થી છે કે અરે ભાઈ તમે કોક એને સ્કૂટર લઈને ઠેરવા મોકલો પરંતુ પછી એમ કહે છે કે ઉભા રહ્યો મારી પાસે એના ફોન નંબર છે આપણે પહેલા એને પૂછતા જ તો કરી લઈએ ફોન ઉઠાતે ہوئے હેલો 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 હા મેં પ્રધાન અધ્યાપક બોલ રહા હું અરે ભાઈ દેવેન્દ્રની પરીક્ષા શરૂ हो गई है आज पहला दिन है वह आया क्यों नहीं अभी तक है घर से निकले घंटा भर हो गया यहाँ परीक्षा शुरू हुई दस मिनट से ज्यादा हो गए पता लगाओ भाई वह तो प्रथम श्रेणी में उत्तीर्ण होने में से है फोन रख कर उसे घर से निकले बहुत समय हो गया है शू कहे तो क्या ફોન ઉપાડે છે ત્યારે એને એમ કે છે હેલો હેલો ત્યાં કોણ બોલે છે તો કે હું પ્રધાન અધ્યાપક બોલી રહ્યો છું અરે ભાઈ એ કે દેવેન્દ્ર છે એ પરીક્ષા ચાલુ થઈ ગઈ છે અને પરીક્ષાનો પહેલો દિવસ છે તો એ કેમ આવ્યો નથી એટલે એના પિતાજી કહે છે કે શું એ તો અહીંયાથી નીકળો એને કલાક થઈ ગઈ હા પરીક્ષા શરૂ થઈ એને પણ દસ મિનિટથી વધારે થઈ ગઈ છે એ કે તમે જાંચ પડતાલ તો કરો એ કે તે ક્યાં છે અને એ વિદ્યાર્થી તો પ્રથમ શ્રેણીમાં એટલે કે પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થી છે અને ફોન રાખે છે પછી એમ કે છે કે ઉસે તો ઘરસે નીકળતે બહુ સમય કે એને તો ઘરેથી નીકળતા ઘણો બધો સમય થઈ ગયો આ જાના ચાહીએ દેખીએ વહ આ જાય તો મેરે પાસ ભેજના વેસે ઉકે સાથવાલે લડકે સે માલુમ કરો કે કહી એક્સિડન્ટ વેક્સિડન્ટ તો નહીં હો ગયા અધ્યાપક કા જ કુછ હિ દેર બાદ દેવેન્દ્ર કાં હાફતે હુએ આના શું કહે છે તો કે હવે તો એને અહીંયા પહોંચી જવું જોઈતું તો પછી શું કહે છે કે કે ક્યાં કેનું એક્સિડન્ટ તો નથી થઈ ગયું ને અને અધ્યાપક જાય છે ત્યાં થોડીક વારમાં દેવેન્દ્ર હાફતો ફાફતો ત્યાં પહોંચે છે દેવેન્દ્ર ક્યાં મેં અંદર આ શકતા હું શ્રીમાન દેવેન્દ્ર પૂછે છે કે શું હું અંદર આવી શકું છું શ્રીમાન નામદાર પ્રધાનાચાર્ય અરે દેવેન્દ્ર ઇટને લેટ અબ તક પછી પ્રધાન અધ્યાપક આચાર્ય કે છે કે અરે દેવેન્દ્ર તું આટલો મોડો ક્યાં હતો અત્યાર સુધી દેવેન્દ્ર ગભરાયા સર અસ્પતાલ સર તો તે પોતે દેવેન્દ્ર કે છે બીતો બીતો કે હું હોસ્પિટલમાં હતો પ્રધાન અધ્યાપક કડક કર परीक्षा क्या वहां हो रही थी या ये पेट पर नाखून खून के धब्बे कहीं गिर पड़े थे क्या तो प्रधान अध्यापक बोले हॉस्पिटल हॉस्पिटल में परीक्षा अने आ पेट पर लोहेना धाबा है ना है देवेंद्र जी नहीं एक अंधे बूढ़े भिखारी को किसी ने साइकिल की टक्कर मार दी उसकी टांग ज्यादा जख्मी हो गई ના સર એવું નથી પરંતુ અને એનો પગ છે એ વધારે એને પગમાં વાગી ગયું હતું એટલા માટે તે પોતે રસ્તા ઉપર વચોવચ પડ્યો હતો અને બધાને મદદ માટે બોલાવતો હતો પરંતુ કોઈ એની મદદ આવતું ન હતું ઉસે તુરંત ઇલાજ કી જરૂરત થી ઇસિલિયે અસ્પતાલ મેં ભરતી કરવા કર આ રહ્યા હો ક્ષમા ચાહતા હું સર તો કે એને તરત જ ઈલાજની જરૂર હતી એટલે કે દવાની જરૂર હતી એટલા માટે હું એને હોસ્પિટલમાં દાખલ કરીને આવ્યો છું એના માટે હું તમારી પાસે માફી માંગુ છું ત્યારબાદ પ્રધાન અધ્યાપક યહ શાબાસ પરીક્ષા કર્તવ્યો નિભાયા પ્રધાન અધ્યાપક કહે છે કે શાબાસ આપે છે અને કે છે કે આ જાણવા છતાં પણ તે તારું પોતાનો ધર્મ નિભાવ્યો તને ખબર છે કે પરીક્ષાનો સમય હતો પરંતુ તે તારું કર્તવ્ય બખૂબી નિભાવ્યું ઇન્સાન કી જિંદગી ઈસ

प्रधान अध्यापक फ़ोन उठाते हैं देवेंद्र जाए थे तेरे प्रधान अध्यापक जी फोन उपाड़े थे प्रधान अध्यापक फोन पर हेलो सन साहेब हाँ देवेंद्र आ गया है रास्ते में किसी बूढ़े का एक्सीडेंट हो गया था उसे अस्पताल भर्ती करवा कर आया है अरे भाई इस परीक्षा में तो वो पास होगा ही किंतु इससे भी बड़ी परीक्षा इंसानियत की परीक्षा में वो पास हो गया है ऐसा होनहार सपूत के पिता હે આપ બધાય હવે શું કહે છે તો કે ફોન ઉપાડી અને એમ કહે છે કે આ જે દેવેન્દ્રના પિતા છે એને કહે છે કે સેન સાહેબ દેવેન્દ્ર આવી ગયો છે એક ઘડો વ્યક્તિ હતો એનો એક્સિડન્ટ થયું હતું એને તે તો કે હોસ્પિટલમાં દાખલ કરાવીને આવ્યો છે ભાઈ તમારો દીકરો છે એ આ પરીક્ષામાં તો પાસ છે પરંતુ જિંદગીની જે ઇન્સાનિયતની પરીક્ષા છે એમાં પણ તે પાસ થઈ ચૂક્યો છે અને આવો જે તમારો સારો હોનહાર પુત્ર છે એના માટે તમને અભિનંદન તો જોયું ને વિદ્યાર્થી મિત્રો કે દેવેન્દ્રએ પોતાની પરીક્ષાનો સમય હતો છતાં પણ એક ઘરડો વ્યક્તિ ભિખારી છે એને શું તો કે વાગ્યું હતું એટલા માટે એને પહેલાં એને એવો ધર્મ માયનો કે પહેલાં આ વ્યક્તિને સાજો કરવો એ મારો ધર્મ આવે છે એટલે જ કહેવાય છે ને કે ભણતર છે શિક્ષા છે તે તમે પરીક્ષા આપો છો એટલે પરીક્ષા એટલે તમે આ પરીક્ષા સમજો છો કે પેપર લખીને પરીક્ષા આપવાનું હા એ પરીક્ષા પણ જીવનમાં જરૂરી છે પરંતુ એના કરતાં કોણ તો કે જિંદગીની પરીક્ષામાં તમે પાસ થાવ એ પરીક્ષા ખૂબ જ જરૂરી છે એટલા માટે આપણે બધા વ્યક્તિઓની મદદ કરવી જોઈએ કોઈ પણ વ્યક્તિ આપણને બે સહાય અસહારા વગરનું દેખાય એને આપણે મદદ કરવી જોઈએ કારણ કે જ્યારે લાચાર માણસ છે એ જ આપણી પાસે મદદ માગી છે ને એટલા માટે હંમેશા આપણે એની મદદ કરીએ એટલે આપણે શું તો કે આપણામાં જ્યારે ઇન્સાનિયતની પરીક્ષા હોય એમાં આપણે પાસ થઈ જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણે અહીંયા પૂર્ણ થાય છે તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આગળના તમને નવા નવા વિડીયો મળતા રહેશે તો હવે આપણે ફરી મળીશું આવજો